गुड मॉर्निंग मित्रों, आज आपणे SYBSN 3 માં આવતું પેપર પ્રશિષ્ટ કાવ્ય ઝલક ખંડ 1 ને ધ્યાનમાં રાખીને એમાં આવતા એક કાવ્યનું રસ દર્શન કરીશું, તેમાં જેનું નામ છે ફૂલડા કટોરી। તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં અનેક કવિઓએ પોતાના જે કવિ પ્રતિભાથી એ કાવ્યનું સર્જન કરેલું છે। એ કવિઓમાં જે આપણા પ્રમુખ કવિ કહી શકાય તેવા નાનહાલા દલપતરામ દ્રવાડીનું નામ પણ અગ્રહરણમાં લેવામાં આવે છે। તો આવા કવિ નાનહાલા એ આપણે કહી શકીએ તો 1877 થી 1946 સુધીના સમયગાળા દરમિયાનના એ પ્રમુખ કવિ છે એમ આપણે ચોક્કસ કહી શકીએ। દલપતરામના તેઓ પુત્ર છે, તેથી કવિ પ્રતિભા એમને વારસામાં મળેલી છે અને આપણને એમની પાસેથી આ ફૂલડા કટોરી નામનું જે કાવ્ય પ્રાપ્ત થાય છે, આ નાનકડા કાવ્યમાં ઉર્મીનું તત્વ ખૂબ જ ગહન પ્રકારે આપણે જોઈ શકીએ છીએ। પંડિત યુગના સુમરકાળ દરમિયાન કવિઓ દ્વારા ઉત્તમ પ્રકારના પ્રણય કાવ્યો અને પ્રકૃતિ કાવ્યોનું આલેખન થયું છે। આ ગાળામાં નાનહાલા જેવા ઉત્તમ કવિએ પણ પિતા દલપતરામની પ્રતિભાની જેમ પોતાની પ્રતિભાને સાહિત્ય સર્જનમાં દર્શાવી છે એમ આપણે કહી શકીએ છીએ। ગુજરાતી સાહિત્યમાં ડોલન શૈલીના પ્રણેતા તરીકે તેઓ ઓળખાય છે। મુખ્યત્વે કવિ હોવા ઉપરાંત નાટકકાર અને ચરિત્રકાર તરીકે પણ તેમની ગણના થાય છે। આપણા પ્રશિષ્ટ ગુજરાતી કાવ્ય ઝલક ખંડ 1માં તેમનો ઉત્તમ ઉર્મી કાવ્ય ફૂલડા કટોરી સંભળાયેલું છે એમ આપણે જોઈ શકીએ છીએ। તેમનું આ કાવ્ય આપણને લોકગીતની યાદ અપાવે છે। આવું સામર્થ્યવાન અને ઉચ્ચ શૈલીનું કાવ્ય એ ફૂલડા કટોરી એ આપણા માટે ખૂબ જ ગૌરવરૂપ બાબત બની રહે છે એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ। તો પ્રસ્તુત કવિતામાં કવિ નાનહાલાલે પોતાની પ્રતિભાને ચારે દિશામાં ફેલાવીને મૂર્ધન્ય કર્યું છે એમ આપણે જોઈ શકીએ છીએ। આ કાવ્ય શ્રેષ્ઠ ઉર્મિ કાવ્ય છે। એનું પ્રમુખ કારણ છે અહીં લોકગીતનો ઢાળ અને રાગ પણ આપણને જોવા મળે છે। મુખ્યત્વે ઉર્મિનું જે તત્વ છે એ ઉર્મિનું તત્વ અહીં સોળે કળાએ ખીલ્યું હોય એમ આપણે જોઈ શકીએ છીએ। અહીં કવિ કહે છે કે ચંદ્રીએ અમૃત મોકલ્યા છે। કવિ નાનહાલાલે જણાવે છે કે ચંદ્રીએ અમૃત મોકલ્યા છે અને જગમાલણી નામનું જે પાત્ર આવે છે એ પાત્રને એ વિનંતી કરે છે કે આ અમૃતને ઝીલવા માટે સરસ મજાની જે ફૂલડા કટોરી છે એ ફૂલડા કટોરી તારે ગૂંથી લાવવાની છે। અમૃત અંજલિમાં ઝીલી શકાય એવું નથી, કેમ કે અંજલિમાં ચાર ચારણી જોવા મળે છે અને અંજલિમાં જે છૂંદડાના ડાઘ છે તેથી અમૃત અંજલિમાં હું નહીં ઝીલું એમ જણાવે છે। તો અહીં જે પેલી જગમાલણીનું પાત્ર છે એ જગમાલણીનું પાત્ર દ્વારા કવિ કહેવા માગે છે કે જે ચંદ્રીએ અમૃત મોકલ્યા છે એ ચંદ્રીએ મોકલેલા અમૃતને જે પેલી જગમાલણી છે એ હાથોમાં ઝીલવાની ના પાડે છે, કેમ કે હાથોમાં જે આંગળીઓ વચ્ચે જે જગ્યા છે એ જગ્યામાંથી કદાચ અમૃત નીચે નીકળી જાય એવું પણ બની શકે છે। માટે એ જ્યાં ફૂલડા કટોરી છે એ ફૂલડા કટોરી ગૂંથી લાવવા માટે જણાવે છે। તો સાથે સાથે એમ પણ જણાવે છે કે હાથોમાં એક પ્રકારના જે છૂંદડાનો જે ડાઘ છે એ છૂંદડાના ડાઘને કારણે પણ કદાચ અમૃત એ અપવિત્ર થઈ જાય એવી ભાવના હોવાથી એ જણાવે છે કે હું મારા હાથોમાં આ અંજલિ મારા હાથોમાં આ અમૃત નહીં ઝીલું અને તારે જગમાલણીને કહે છે કે તારે અહીં ફૂલડા કટોરી એ ગૂંથી લાવવાની છે જેમાં આપણે આ ચંદ્રીએ મોકલેલું અમૃત ઝીલી શકીએ એમ જણાવે છે। અંજલિમાં ચાર ચાર ચાડણી બેન અંજલિએ છૂંદડા નાખ્યા,
આપણે આગળ કીધું એમ અંજલિમાં ચાર ચાર પ્રકારની જે ચાંદડી છે, એટલે કે અંજલિમાં આપણે જે ચાર આગળીઓ છે એ ચાર આગળીઓમાં આપણને કદાચ અમૃત જીલીશું તો આગળીઓ વચ્ચેથી એ અમૃત નીચે પડી જવાનો સંભવ રહે છે. તો સાથે સાથે આપણે જો કદાચ હાથોમાં આ અમૃતને જીલીશું તો એ અમૃત એ અપવિત્ર થશે. એનું પ્રમુખ કારણ એ છે કે હાથોમાં આપણને જે છૂંદડાના ડાઘ છે એ છૂંદડાના ડાઘને કારણે આપણે અમૃતને જીલી શકીશું નહીં એમ પેલી જગમારણી કહે છે. કવિ કહે છે કે જો ચંદ્રીએ મોકલેલું અમૃત ખોવામાં જીલીએ તો આગળીઓની વચ્ચેથી નીકળી જાય અને અમૃતની દસ ધારાઓ વહે અને તેથી અમૃત અંજલિમાં જીલવાની ના પાડે છે. આ ઉપરાંત કવિ કહે છે કે ફૂલડામાં દેવની હથોડીઓ છે અને તે ફૂલમાંથી તારે ફૂલડા કટોરી ઉઠી લાવવાની છે જેનાથી અમૃત સરળતાથી મેળવી શકાય. આમ પ્રસ્તુત કાવ્યમાં કવિએ જે ઉર્મિના તત્વને ધ્યાનમાં રાખીને એક રસમય અને લાગણીનું પર્વ દર્શાવ્યું છે તે ખરેખર ફૂલડા કટોરી નામનું જે નાનાલાલનું જે કાવ્ય છે એ શ્રેષ્ઠ કાવ્ય બની રહે છે એમ આપણે કહી શકાય. આ નાનકડા કાવ્યમાં આપણે જોઈએ તેમ આ ફૂલડા કટોરી છે એ ફૂલડા કટોરીનું જે શીર્ષક આપવામાં આવ્યું છે એ શીર્ષક પણ કેટલું રોચક અને આકર્ષક બની રહે છે એમ આપણે જોઈ શકીએ છીએ. મુખ્યત્વે ડોલન શૈલીના પ્રણેતા તરીકે જે ઓળખાય છે એવા નાનાલાલ પાસેથી આપણને આ ફૂલડા કટોરી નામના કાવ્યમાં એક લોકગીતના ઢાળ રૂપે આપણને જે વિષય તત્વ વિષય વસ્તુ પ્રાપ્ત થયું છે એ ખૂબ જ એ અદ્ભુત અને આકર્ષક બની રહે છે. મુખ્યત્વે મોટાભાગના કવિઓ આપણે જોઈએ છીએ તેમ કોઈ પ્રકૃતિ કાવ્ય કે કોઈ પ્રણય કાવ્ય તરફ એ કાવ્યની કલમ વિહાવતા હોય છે, પરંતુ નાનાલાલે આ કવિતામાં કંઈક નવીન વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને એ કાવ્યની રચના કરી છે. તો આ ફૂલડા કટોરી નામનું જે કાવ્ય છે એ કાવ્યમાં કવિ કહેવા માગે છે કે ચંદ્રીએ જે અમૃત મોકલ્યા છે એ અમૃતને આપણે આપણા ખોબામાં જીલી શકીએ તેમ નથી, કેમ કે ખોબામાં જીલવાથી કદાચ આપણા હાથના ખોબામાં જીલવાથી કદાચ એ આગળીઓમાંથી એ અમૃત વહી જાય તો કદાચ એ વ્યર્થ જવાનો સંભવ રહે છે. તો વળી આપણે જોઈએ તેમ એ હાથોમાં એક પ્રકારના છૂંદડાના ડાઘ પણ છે અને એ ડાઘના કારણે કદાચ પેલું અમૃત અપવિત્ર થઈ જાય એવું પણ બની શકે છે. માટે જગમારણીનું જે પાત્ર છે એ જગમારણીના પાત્રને એ વિનંતી કરે છે કે કદાચ તારે હવે આ ફૂલડા કટોરી ગૂંથી લાવવાની છે અને ફૂલડા કટોરી તું ગૂંથી લાવીશ તો એમાં ચંદ્રીએ મોકલેલું અમૃત આપણે એને સ્વીકાર કરીશું અને એ આપણા કામમાં આવશે એમ જણાવે છે. આમ આખું જે કાવ્ય છે એ ઉત્તમ કહી શકાય એવા ઉર્મિના એવી લાગણીને લઈને રજૂ કરતું હોવાથી નાનાલાલનો આ નાનકડું જે કાવ્ય છે એ કાવ્ય સાચા અર્થમાં એ નાનાલાલની જે કવિ પ્રતિભા છે એ કવિ પ્રતિભાને આગળ વધારવામાં ખૂબ જ મહત્વનો ફાળો આપે છે એમ આપણે કહી શકીએ છીએ. આમ આખું કાવ્ય એ ખૂબ જ રસપ્રદ અને આકર્ષક બની રહ્યું છે. ઓકે.